गुड मॉर्निंग बाळको, जय महादेव। बाळको आजे क्यो वार छे तमने खबर छे? आजे बुधवार छे। चालो हवे तमने बुक जोईन खबर पड़ी गई हशे आजे कई बुक लेवानी छे आपणे, गणितनी बुक। तो चालो बधा बाळको गणितनी बुक काढो। एमां आजे आपणे पहोंच्या पेज नंबर 44। चालो पेज नंबर 44 खोलो। આની પહેલા આપણે રિવિઝનના બે પેજ તો કરી લીધા ને, આજે આપણે બીજા બે પેજ કરવાના છે। તો ચાલો મારી સાથે પેજ નંબર 44 ખોલ્યા, હવે ઉપર તારીખ લખવાની છે। તો આજે તારીખ છે 10, તો તમારા મમ્મીને અથવા પપ્પાને તમારે કહેવાનું કે ઉપર તારીખ લખી આપે। ચાલો તારીખ તો લખી લીધી, હવે આપણે સૂચના વાંચીએ। શું કહે છે? પાછળનો અંક લખો। બાળકો આની પહેલા પણ આપણે પાછળનો અંક તો લખી ગયા છીએ, તો તમને હવે આવડી જાય ને। ચાલો આપણે ઉદાહરણ જોઈએ। આ કેટલા લખેલા છે? 2 × 11। તો 2 × 11 પછી કયો અંક આવે? 1 × 12। તો એ તો અહીંયા લખેલા આપ્યા છે, જુઓ જી આપ્યા છે ને। ચાલો હવે નીચે વાંચો જી, કયો અંક લખેલો છે જુઓ જી? 2 × 5 = 25। 2 × 5 = 25 પછી શું આવે? તો આની પહેલાં મેં તમને કહ્યું હતું, તમને જો કોઈ પાછળનો અંક યાદ ન આવે તો આપણે જોઈ લેવાનું આ બગડાની લાઈન છે, તો આપણે બગડાની લાઈન બોલવાની। ક્યાંથી બોલવાની? 2 × 1 = 21 થી। તો ચાલો બોલો, 2 × 1 = 21। 2 × 22 પછી 2 × 3 = 23 પછી 2 × 4 = 24 પછી 2 × 5 = 25 2 × 5 = 25 પછી 2 × 6 = 26 તો 2 × 5 = 25 પછી શું આવે? 2 × 6 = 26 તો ચાલો લખો, 2 × 6 = 26 ચાલો લખી લીધા 2 × 6 = 26 હવે નીચે વાંચો જી, શું લખેલું આપ્યું છે? 3 × 3 તો 3 × 3 પછી શું આવે? એ તો બધાને આવડતું હશે, હા શું આવે? 4 × 4 ચાલો લખો, 4 × 4 હવે નીચે જુઓ, શું લખેલું આપ્યું છે? 1 × 6 = 16 1 × 6 = 16 પછી શું આવે બાળકો? ખબર છે તમને? ચાલો બોલો જી, મને કહો કઈ સંખ્યા આવે? સરસ, 1 × 7 = 17 ચાલો લખો, 1 × 7 = 17 બાળકો ધ્યાન રાખવાનું, તમારે આ જે બે લાઈન આપેલી છે, બે લાઈનને ટચ કરી સરસ મજાના અક્ષરે લખવાનું છે, લાઈનની બહાર ન જાય એનું ધ્યાન રાખવાનું। બાળકો તમને હું એટલા માટે કહું છું કારણ કે તમે પેપરમાં આવી રીતે લખશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે, જો લાઈનને ટચ ન કરેલું હોય, લાઈનની બહાર નીકળી ગયેલું હોય તો તમારા માર્ક કટ થઈ જાય। ચાલો હવે અહીંયા ઉપર જુઓ, કઈ સંખ્યા લખેલી આપી છે? 2 × 8 = 28 તો જુઓ, તમને આવી રીતે ન આવડે તો તમારે આખી લાઈન બોલવાની અને પછી કયો અંક આવે તે તમારે જોઈ લેવાનું। તો ચાલો હવે મને કહો જી, 2 × 8 = 28 પછી કઈ સંખ્યા આવે? સરસ, કઈ સંખ્યા આવે? તો કે લખો, ચાલો, 2 × 9 = 29 ચાલો હવે નીચે શું લખેલું આપ્યું છે? 8 × 8 8 × 8 પછી શું આવે? અરે વાહ, ચાલો લખો, 9 × 9 ચાલો હવે નીચે જુઓ, શું લખેલું આપ્યું છે? 2 × 1 = 21 તો ચાલો 2 × 1 = 21 ની લાઈન બોલીશું આપણે। ચાલો બોલો મારી સાથે,
બગડે એકડે એકવીસ, બે બગડા બાવીસ. તો શું આવ્યું બગડે એકડે એકવીસ પછી? બે બગડા બાવીસ. ચાલો લખો, બે બગડા બાવીસ. ચાલો નીચે, ત્રગડે મીંડે ત્રીસ. તો ત્રગડે મીંડે ત્રીસ પછી શું આવે? ત્રગડે ત્રણ છે તો હવે ત્રગડાની લાઈન આવે ને, તો ત્રગડે મીંડે ત્રીસ પછી આવે તગડે એકડે એકત્રીસ. ચાલો લખી લીધું આટલું. હવે આપણે નીચે બીજી સૂચના વાંચીએ. નીચે આપેલા અંક શિક્ષક બોલે તે લખો. હવે જુઓ બાળકો, તમને નીચે આ બધી અંક છે તે શબ્દમાં લખેલા આપ્યા છે. કેવી રીતે આપેલું છે? શબ્દમાં લખેલા આપ્યા છે. ચાલો હવે જુઓ બાળકો, આ શબ્દમાં આપેલા છે એ હું વાંચીશ, એટલે તમારે સામે અંકમાં લખવાનું છે. તો જુઓ, આ લખેલા આપ્યા છે બે, તો આપણે શું બોલીએ છીએ? બગડે બે. તો ચાલો બગડે બે લખવાના છે ને સામેના બોક્સમાં. ચાલો લખો, બગડે બે. ચાલો લખ્યા. હવે નીચે ત્રણ લખેલા આપ્યા છે બાળકો, શબ્દમાં ત્રણ લખ્યા છે, તો આપણે ત્રણ એટલે ત્રગડે ત્રણ. તો ચાલો સામે સંખ્યા લખો, ત્રગડે ત્રણ. હવે એક, તો એકડે એક આવે ને, એકડે એક. તો ચાલો અંક લખો, એકડે એક. આ લખેલું છે શબ્દ પાંચ, તો પાંચડે પાંચ. તો પાંચડે પાંચ કેમ થાય? આવડે છે લખતા? ચાલો પહેલા તમે લખો જી પાંચડે પાંચ. આવડે છે? લખી લીધા. ચાલો હવે જુઓ, હું લખું છું હો, પાંચડે પાંચ. જુઓ આમ લખ્યા તમે પાંચડે પાંચ? અરે વાહ, આમ જ લખ્યા હશે, તમે તો હોશિયાર છો, છો ને. હવે લખેલા આપ્યા છે ચાર, તો શું આવે? ચોગડે ચાર. ચાલો લખો, ચોગડે ચાર. બાળકો આ હતું આપણું પેજ નંબર 44. હવે સામેનું પેજ છે પેજ નંબર 45. એ તમારે ક્યાં કરવાનું હોય? HW માં, ઘરે કરવાનું છે. એમાં શું કહ્યું છે? વચ્ચેનો અંક લખો. બાળકો આની પહેલાં મેં તમને શીખવાડી દીધું છે કે વચ્ચે જે સંખ્યા ખૂટતી હોય તેને વચ્ચેનો અંક કહેવાય. જુઓ ઉદાહરણ આપેલું છે, એકડે એક, તો એકડે એક પછી શું આવે? બગડે બે. બગડે બે પછી ત્રગડે ત્રણ લખેલા આપ્યા છે. એવી રીતે તમારે આ લખવાનું છે. હવે નીચે જુઓ જી, શેનું ચિત્ર તમને દેખાય છે? શેનું ચિત્ર લાગે છે તમને? જુઓ જી, 31 થી 40 અંકોના ટપકા જોડી ચિત્ર બનાવો. હવે બાળકો તમે પૂરતી એને એવું વાંચતા હોય ને, તો એમાં જુઓ તમને આવું ચિત્ર એમાંથી કેવી રીતે બનાવવાનું એ તમને આવડતું હશે. તમે આ કોઈ કરો છો? આ ચિત્ર કરો છો? ઝગમગમાં આવે છે, કિડ્સ વર્ડ નામની પૂર્તિ હોય એમાં આવે, સરસ મજાના ચિત્ર આવતા હોય છે. જે બાળકો આ કરતા હોય તેને તો આ આવડી જાય છે, પણ જે ન કરતા હોય એને આ શીખવાનું છે. જુઓ બાળકો, તગડે એકડે એકત્રીસ એ લાઈન બોલતી જવાની છે, અને તેવી જ રીતે આપણે આ લાઈન છે ટપકાવાળી તે જોડતી જવાની છે. હવે તગડે એકડે એકત્રીસ પછી કઈ સંખ્યા આવે? તગડે બગડે 32. તો આ લાઈન આપેલી છે તેને ઘૂંટવાની છે. પછી તગડે બગડે 32 પછી બે તગડા 33, તો આ લાઈન ઘૂંટવાની. એવી રીતે તમારે આખી લાઈન બોલતી જવાની છે અને લાઈન
घूटती જવાની છે એટલે તમારે સરસ મજાનું ચિત્ર રેડી થઈ જશે। પછી તમે મને કહેજો જી શેનું ચિત્ર રેડી થઈ ગયું। ચાલો આ પેજ તમારે સરસ મજાના અક્ષરે હોમવર્કમાં કરવાનું છે। થેન્ક યુ।